કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલે આજ રોજ પત્રકાર પરિષદ યોજી કે જેમાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કરતા રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે તીખા કટાક્ષ કરતા કહ્યું કે હાર્દિકભાઈ ભાજપની પ્રેસ નોટ વાંચી ગયા છે, હવે જેને જનરલ ડાયર કરતા તેને હવે ઈશ્વર કહેશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને હાર્દિક પટેલ અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી। હાર્દિક પટેલનો પત્ર કમલમાં લખાયો હતો। હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેના પર કેસ ચાલતો હતો, જેલમાં ન જાય તેના માટે તેણે પ્રયાસો કર્યા। હાર્દિકભાઈની પ્રેસ મેં પણ જોઈ। હાર્દિકભાઈ અત્યારે જે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરે છે કે એમણે જે પત્ર લખ્યો છે એ છેલ્લા એકાદ મહિનાથી પ્રેસ મીડિયામાં એ જે બોલતા હતા એના અણસાર કોંગ્રેસને પણ હતા। એમના જે કેસો ચાલતા એ કેસોમાં એમને જામીન મળ્યા, ત્યારથી માંડી અને ભારતીય જનતા પાર્ટી સાથેના એના સંપર્કો હતા એની પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જાણકારીમાં હતી। અમને એવું હતું કે અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે, જનરલ ડાયરના શબ્દ પ્રયોગ કરવાવાળા જનરલ ડાયરને શરણે નહીં થાય, અથવા પોતાના અંગત ક્યાંક લાંબી સજાઓમાં નહીં જવું પડે એટલા માટે કોઈ સમાધાન નહીં કરે। એક ચહેરો બન્યો હતો અને એ ચહેરો એ સમાજનો એક સારો ચહેરો બન્યો હતો, એ કોઈ પણ ભોગે કોઈને સલંડર નહીં થાય એવો એક વિશ્વાસ હતો। એના ભાગરૂપે અમે ક્યાંક ને ક્યાંક ડાયલોગ થાય, કંઈક સારી રીતે એનો રસ્તો નીકળે એ બાબતમાં અમે લોકો કામ કરતા હતા। ગઈકાલે એમણે પત્ર આપીને રાજીનામું આપ્યું, એ પત્રની આખી ભાષા તમે જુઓ તો એ કમલમમાંથી લખાયો હોય, એ રામ મંદિર હોય, 370ની કલમ હોય, રાષ્ટ્રીય બીજા મુદ્દાઓ હોય, છેક મનમોહનસિંહની સરકાર સુધીની વાત એમણે જે કરી છે। આજે એમની પત્રકાર પરિષદ છે ત્યારે પણ એ જ વાત કરે છે કે હું કાર્યકારી પ્રમુખ હતો, મને કોઈ કામ સોંપવામાં નથી આવ્યું। ગઈકાલની આખી ડિબેટમાં આપ જોશો કે 5 રાજ્યોના સ્ટાર પ્રચારક હોય, હેલિકોપ્ટર હોય, પ્લેન આપવાની વ્યવસ્થા હોય, કાર્યકારી પ્રમુખની વ્યવસ્થા હોય, મહત્ત્વની રાષ્ટ્રીય લેવલની કોઈ શિબિરો થાય તો એમાં મહત્ત્વનું મોભાનું એમને સ્થાન આપવામાં આવતું હોય। જ્યારે જ્યારે પણ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા તો પણ 3-4 દિવસ અમારી સાથે પ્રવાસમાં રાખવામાં આવ્યા હોય। મૂળ મુદ્દો એ જ, સવાલ એક જ હતો કે એમને કોંગ્રેસમાં રહી એમની સામેના રાજદ્રોહના જે કેસ ચાલતા હતા એ રાજદ્રોહના કેસ ચાલે ને જેલમાં જાય, જેલમાં ન જાય અને ભાજપમાં જાય અથવા કોંગ્રેસ છોડે તો રાજદ્રોહમાંથી દેશભક્ત અથવા રાષ્ટ્રભક્ત બને, એ બે નિર્ણય એમની પાસે હતા। એમણે નિર્ણય લીધો છે કે દેશદ્રોહી મારે નથી બનવું, રાજદ્રોહના કેસ મારા ઉપર છે એમાં મારે સજા નથી થવા દેવી, મારે ક્યાંક કોકના શરણે જઈ અને રાષ્ટ્રભક્ત બનવું છે, એ દિશાના એમના નિર્ણય।